ગુજરાત રાજ્યના પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સાતેજ ગામના ખેડૂતો દ્વારા પૈસાના લોભિયાઓ માટે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંતેજ અને રકનપુર ગામના ખેડૂતોએ ભેગા થઈ પત્રકાર પરિષદમાં વારંવાર નિમેશ પટેલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ નિમેશ પટેલ પોતાની ઓળખાણ વકીલ તરીકે આપે છે, તેમજ ગામના ખેડૂતોને લોભામણી લાલચો આપી નોટરી દ્વારા પાવર ઓફ એટર્ની કરાવી બ્લેકમેલ કરવાનો ધંધો કરવાનું ષડયંત્ર કરતો હોય છે. ખેડૂતોને આ વાતની જાણ થતાં તમામ પીડિત ખેડૂતોએ એકઠા થઈ નિમેશ પટેલમાંથી ગામના લોકોને બચાવવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો. નિમેશ પટેલની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે નિમેશ પટેલે સનટ લીધેલ નથી અને તે કોઈ વકીલ નથી, માત્ર ખેડૂતોને વિશ્વાસ લેવા માટે પોતાની ખોટી વકીલ તરીકેની ઓળખાણ આપતો હોવાનો ખુલાસો થયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે 7/12 ઉતારા મુજબ પીડિત ખેડૂતોને જમીન ઉપર નીતિન પટેલ અને મહેશ પટેલનું નામ બોલાય છે. આમ નિમેશ પટેલે ખેડૂતોને વિશ્વાસમાં લઈ નીતિન પટેલ અને મહેશ પટેલ સાથે મળી કાવતરું રચ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે નિમેશ પટેલ ફેસબુકના માધ્યમનો ઉપયોગ કરીને પોતાનું વિઝિટિંગ કાર્ડ વાયરલ કરતા તેમાં જણાવે છે કે જમીન લેવેચ અને સમાધાન માટે સંપર્ક કરો. જમીન લેવેચનો અભ્યાસ હોઈ શકે, પરંતુ સમાધાન માટેનો એવો તો કેવો વ્યવસાય હોઈ શકે? સમાધાનનો અર્થ શું હોય છે તે આપ સમજી જ શકો છો. અભણ છે પણ ભાન છે. ખેડૂતો વધુ ભણેલા નથી, પણ તેઓની આપ વીતેલી પીડાની રજૂઆત કરવા માટે પીડિત ખેડૂતોએ એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ તેઓની ખાસ ઉદ્દેશ પૈસાના લોભિયા અને ધુતારાથી ગામના લોકોને સાવધાન રહેવા માટે જાગૃત કરવાનો અને આ બાબતે તેઓને ન્યાય મળે. વિશાલ રાજપૂત, જેડેશ ટીવી, ગાંધીનગર. ગાંધીનગરમાં આવેલા તાલુકા કલોલ તાલુકાની અંદર ગામ સાંતેજમાં સર્વે નંબર 524-525માં આવેલી જમીનમાં અરજદાર પૈકી સામેવાળાઓનો જે વાંધો ચાલી રહ્યો હતો તેની અંદર નિમેશ પટેલ નામના વ્યક્તિએ પોતાની ઓળખ વકીલ તરીકે આપી તમામ અરજદારો જે હતા તેમનો ખોટી રીતે સાઇન અને અંગૂઠો લઈને દારોબાર જમીન સામેવાળાને જોડે સમાધાન કરી નાખેલ છે. જે બાબતે ખેડૂતોને લલચાયેલા હતા કે ભાઈ તમને જે કંઈ સમાધાન કરશો તે માટે તમને પૈસા આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને કોઈ જાતની કોઈ રકમ આપી નથી અને રકમ આપ્યા વગર જ તમામ પાસેથી અંગૂઠોને સાઇન કરાવીને એ લોકોની સાથે જમીન જે કંઈ જે લોકો સામેવાળા જે હતા એ લોકો સાથે સમાધાન કરી નાખેલું છે અને ખેડૂતોને કોઈ જ વસ્તુ આપેલ નથી, કોઈ પેમેન્ટ આપેલું નથી, નથી કોઈ કાગળ આપવામાં આવતા, નથી કોઈ કાગળ દર્શાવવામાં આવતા. ખેડૂતોએ બધી જગ્યાએ જ્યાં જ્યાં રજૂઆત કરવા જેવી હતી બધી જગ્યાએ રજૂઆત કરી દીધી છે, પણ પ્રશાસન સામે કોઈ અત્યારે હાલ એમની કોઈ અપેક્ષા મળતી નથી, કોઈ જગ્યાએથી એમને એટલો રિસ્પોન્સ મળતો નથી. હાલમાં એ બાબતે તાજેતરમાં જ આપણે માનનીય ગૃહ રાજ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી, માનનીય કલેક્ટર સાહેબ ગાંધીનગરના અને માનનીય ડીજીપી સાહેબને એક લેખિતમાં આવેદન આપ્યું છે કે સાંતેજ ગામની અંદર જે ખોટી રીતે પોતાની વકીલ તરીકે ઓળખ આપી વારંવાર લોકો સાથે ઘણા લોકો સાથે જે છેતરપિંડી કરી રહ્યો છે નિમેશ પટેલ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરે અને જે કંઈ ખેડૂતો સાથે જે કંઈ ખોટું થઈ રહ્યું છે, વિશ્વાસઘાત થઈ રહ્યો છે, જે લોકોની સાથે પોતાની જમીનો જે હાલમાં એ લોકો ખેડૂતો જે ખેડીને જે જગ્યા જે પોતાની ગુજરાન ચલાવી રહ્યા હતા તે લોકો હાલ બેરોજગાર થઈ ગયા છે, એ લોકો પાસે બીજું આના સિવાય કમાણીનું કોઈ સાધન નથી, તેની સામે કાયદેસર કાર્યવાહી કરી ખેડૂતોને પોતાની જમીન પરત અપાવે તેવી એક રજૂઆત કરેલ છે.